ડીસા શહેરમાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો। ડીસા શહેરમાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં તમામ ઇકો અને રિક્ષા ચાલકોના ડ્રાઈવર સહિતના ડેટા એકત્રિત કરી વાહન ઉપર ઇમરજન્સી નંબર લગાવવામાં આવી રહ્યા છે। ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓના ઘટના ખૂબ જ વધી રહી છે, તેમાં બહારથી આવતા મુસાફરો કે અજાણ્યા માણસોને વાહન ચાલકો લૂંટતા હોય તેવી પણ ઘટનાઓ બની રહી છે। ત્યારે પેસેન્જર વાહનમાં બેસતા દરેક લોકો સુરક્ષિત રહે તે માટે ડીસા શહેર પોલીસ દ્વારા દરેક પેસેન્જર વાહનોના ડેટા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં તમામ પેસેન્જર ઇકો ગાડી અને રિક્ષા ચાલકોના નામ સરનામું તેમજ તેના માલિકીના નામ સહિતના તમામ ડેટા ચકાસણી કરી એકત્રિત કરવામાં આવી રહ્યા છે। આ સિવાય તમામ પેસેન્જર વાહનો પર આગળ અને પાછળ નંબરના સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે, જેથી બહારથી આવતા અજાણ્યા માણસો મુસાફરો જે વાહનમાં બેસે છે જો લોકલ છે કે બહારના તેની ખાતરી કરી શકશે। આ અંગે ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે ડીસા શહેર અને દક્ષિણ પોલીસ દ્વારા પેસેન્જરો વાહનોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા માટે આ માહિતી એકત્રિત કરી તમામ પેસેન્જર વાહનો આગળ પાછળ સ્ટીકર લગાવે છે, જેથી પેસેન્જર વાહન લોકલ છે કે નહીં તેની ખાતરી કરી મુસાફરો સુરક્ષા મહેસૂસ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ બરઠક કરી ડીસા શહેરમાં ડીસા ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેટલી પણ રિક્ષાઓ આવાગમન કરી રહી છે તથા મુસાફરોને લેવા મૂકવા માટેની સર્વિસ આપી રહી છે, તેના માટે માનનીય બનાસકાંઠા એસપી સાહેબની સૂચના અન્વયે તથા એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે, જેમાં તમામ આ પ્રકારની જે રિક્ષાઓ જે છે તેનું એમના વાહન ચાલકો તેના માલિકો તથા અને એને એક નંબર આપી અને એનું એક રજિસ્ટ્રેશન અને એક ડેટા માટેની કાર્યવાહી ચાલુ છે। પોલીસ દ્વારા આ નંબર છે એ રિક્ષાને આપવામાં આવી રહ્યો છે, જે રિક્ષા ચાલકે અને માલિકે પોતાની રિક્ષાના આગળના અને પાછળના ભાગમાં લોકોને દેખાય તે રીતે રાખવાનો હોય છે, જેથી પોલીસ અને લોકો આઇડેન્ટિફાઈ કરી શકે કે આ અહીંની લોકલ અને પરિચિત રિક્ષા છે, જેનાથી નાગરિકોની સુવિધા અને સુરક્ષામાં વધારો થશે તેવા આશય સાથે આ પ્રકારની એક મુહિમ ચલાવવામાં આવી રહી છે। તમામ રિક્ષા ચાલકો તથા માલિકોને અપીલ છે કે તેમાં વધુમાં વધુ પોલીસને સહકાર કરે। આભાર।